નમસ્કાર, જીટીપીએલ અંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં. સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. ધ્રોલના તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી. જામનગરમાં 12 સાયન્સમાં નાપાસ થતા કૃષ્ણ સ્કૂલના વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત. હવે જોઈએ સમાચારો વિગતવાર. જામનગર તાલુકાના અલિયાબાડા ગામે 4 વર્ષની સગીર પુત્રીની હત્યા નિપજાવનાર આરોપી પિતાને અદાલતે આજે આજીવન કેદની સજાનો ચુકાદો આપ્યો હતો. તેને 30 વર્ષ સુધી તો જામીન પણ નહીં આપવા ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે. જામનગર તાલુકાના અલિયાબાડામાં રહેતા અશોક છગનભાઈ પરમારે ગઈ તારીખ 11/5/2011 પોતાની 4 વર્ષની માસૂમ પુત્રીની 75 જેટલા કોષના ઘા મારી નિર્મમ હત્યા નિપજાવી હતી. આ બનાવ સમયે આરોપીના માતા ઘરમાં હતા. તેઓ પોતાના પતિનો ગુસ્સો પારખી જતા તેઓ મદદ માટે પાડોશી અને કૌટુંબિક એવા રતાભાઈ અરજણભાઈ પરમાર પાસે પહોંચ્યા હતા. તેઓ પરત ઘરે ફરે તેટલી વારમાં તો અશોકે પોતાની માસૂમ પુત્રીને ઉપરા છાપરી ઘા મારી હત્યા નિપજાવી નાખી હતી. આખરે રતાભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. આ અંગેના કેસ જામનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આરોપી સામેનો કેસ સાબિત માની સજાનો ચુકાદો જે તે દિવસે મુલતવી રાખ્યો હતો. જિલ્લા સરકારી વકીલ બિમલ ચોટાઈએ આરોપી સામેના કેસને અનોખામાં અનોખો કેસ માનીને તેને ફાંસીની સજા આપવાની માગણી ન્યાયાધીશ સમક્ષ કરી હતી. કેસમાં અનેક વખત મુદતો પડ્યા બાદ વકીલ ચોટાઈની દલીલોને સાંભળવા માટે તેને ન્યાયાધીશે તક આપી હતી, જેથી આજે બપોરે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીબી દેસાઈએ આરોપી અશોક છગનભાઈ પરમારને આજીવન કેદની સજાનો ચુકાદો આપ્યો હતો અને વધુમાં આરોપીને 30 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના જામીન પણ ન મળી શકે તેવી સજા ફટકારવામાં આવી હતી. આજરોજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પીબી દેસાઈ સાહેબે આરોપી અશોક છગન પરમાર, જે અલિયાબાડાના 4 વર્ષની પોતાની દીકરીના મર્ડર કેસનો આરોપી છે, તે કેસની અંદર જે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી અને ફાંસીની સજાની જે માગણી સરકાર તરફથી કરવામાં આવેલ હતી અને વિકલ્પે 30 વર્ષ સુધી તેને કોઈપણ જાતની છૂટછાટ વગર આજીવન કેદની સજા એવી વૈકલ્પિક માગણી કરવામાં આવેલ હતી, તે પ્રોસિક્યુશનની દલીલ વૈકલ્પિક જે છે તે નાંદર કોર્ટે ગ્રાહ્ય રાખેલ છે અને આરોપી અશોક છગન પરમારને 30 વર્ષ સુધી કોઈપણ પ્રકારના વચગાળાના જામીન કે કોઈ છૂટછાટ નહીં આપવા એ રીતે આજીવન કેદની સજા શિક્ષા કરતો ચુકાદો છે એ ફરમાવેલ છે. જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ભાજપના મહિલા સદસ્યના પતિ ક્ષત્રિય અગ્રણીની નિર્મમ હત્યા કરી મોટરસાયકલ સહિત મૃતદેહને સણોસરા ગામના પુલ પરથી નીચે ફેંકી દેવાયો હતો, જે હત્યાનો ભેદ ઉકેલવા માટે ધ્રોળ પોલીસ ઉપરાંત જામનગર સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમ સહિતના પોલીસ ટુકડી હત્યારાઓને પકડવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી તેવામાં આ બનાવ અંગેની અમુક કડીઓ ખુલવા પામી હતી અને 3 શકમંદોને પોલીસે દબોચી લીધા છે. ગઈકાલે ધ્રોલ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસ દરમિયાન જામનગરની એલસીબીના પીએસઆઈ ઠાકર અને એમની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. મૃતક રાજેન્દ્રસિંહ અને આશાબા વચ્ચે પ્રેમ સંબંધ અંગે આશાબાના પરિવારજનો જાણી જતા હત્યા રાજેન્દ્રસિંહની નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. ધ્રોળ સહિત સમગ્ર જામનગર પંથકમાં ભારે ચકચાર જગાવનારા રાજપર ગામમાં રહેતા અને ધ્રોળ તાલુકા પંચાયતના મહિલા સદસ્ય સરોજબા જાડેજાના પતિ રાજેન્દ્રસિંહ ઉર્ફે વાસુદેવસિંહ પ્રવીણસિંહ જાડેજાનો મૃતદેહ ગઈકાલે સવારે
સણોસરા ગામના પાટિયા પાસે એક પુલ નીચેથી મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાના પીએસઆઈ ઠાકર અને એમની ટીમે રાજપર ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ અને ભગુભા ભીખુભા જાડેજાની પુત્રી આશાબા વચ્ચે પ્રેમ સંબંધ ખુલતા આશાબાના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે, જે પૂછપરછના અંતે ભવાનસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા અને પરાક્રમસિંહ જાડેજાને દબોચી લીધા હતા, જ્યારે વીરેન્દ્રસિંહ નામનો શખ્સ નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ગુનામાં વપરાયેલા 3 મોબાઈલ ફોન તથા મૃતકનો મોબાઈલ ફોન પણ, કે જેને આરોપીઓએ કૂવામાં ફેંકી દીધો હતો, તેને પોલીસે કબજે કરી નાસી છૂટેલા શકમંદની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરે પત્રકારોને માહિતી આપી હતી. લાશ મળી છે અને ઓળખાણથી ખબર પડી કે એ ધોળના તાલુકા પંચાયતના સભ્યની પતિની લાશ છે અને વાસુદેવભાઈ જાડેજા છે એમની લાશ છે. અને દેખાતી રીતે એવું સંગ્રહેલું હતું કે આ અકસ્માત છે, પણ ત્યાં પોલીસે ઘણું બળી રીતે બધું નિરીક્ષણ કર્યું અને આ ધ્યાન ઉપર આવ્યું શરીર ઉપર જાતિ કે આ મર્ડર કરેલું છે. આ ગુનાની ગંભીરતા લીધે હું જાતે વિઝિટ કરી અને એનસીબીની બે ટીમ બનાવી. આ બે ટીમે ત્યાં ગામમાં જઈને કેમ્પ કરી અને ઇન્ફોર્મર ગુના કોન્ટેક્ટમાં આવીને ગુનાના સાચું શું થયું છે આરોપીમાં આવ્યું છે અને 4 આરોપીમાંથી 3 આરોપીને કલાકોમાં અટક કરવામાં આવે છે. અને આ જે ગુનો છે, આ ગુનો પૂરો આયોજિત કાવતરૂના લીધે અંજામ આપ્યું છે. અને આ જે છે ભોપનાની વચમાં હતા માણસ અને પછી મેં સુમસાન રોડ ઉપર દોરીથી બાઇક ઉપરથી પછાડી દીધું, પછી એમનો રસ્તાથી ગળા ટૂંકાયું અને પછી નાખીને જમીન ઉપર નાખીને મોટા પથ્થરથી પણ એમને શરીર ઉપર ઇજા થઈ છે. આ ડિટેક્શનની સુંદર કામગીરી બદલ હું એનસીબી ટીમને લોકો અભિનંદન પાઠવું છું અને આ ગુનાના લીધે આરોપીઓની એક આરોપી હજુ સુધી ખરાબ છે અને તરત જ અટક કરવામાં આવશે અને એમની વધુ રિમાન્ડ લઈને જામનગરમાં રણજીત સાગર રોડ પર સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા અને કૃષ્ણા સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આજે વહેલી સવારે બેડેશ્વરના રેલવે ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થતા આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જામનગર શહેરમાં ભારે અરેરાટી જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડેશ્વર નજીકના રેલવે ફાટક પાસે આજે સવારે 9:01 વાગ્યે ભાવનગર ઓખા રૂટની ટ્રેન હેઠળ ઝંપલાવી એક યુવાને આત્મહત્યા કરી લીધી હતી અને તેના શરીરના ટુકડા થઈ જતા ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ થતા રેલવે LCB ના PSI સમીર શારડા તેમજ સ્ટાફના ધનરાજસિંહ ઝાલા, મધુભા જાડેજા, વિપુલભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ અને સ્કૂલનું ઓળખ કાર્ડ વગેરે મળી આવ્યું હતું, જેના પરથી તેની ઉંમર 19 વર્ષ અને તેનું નામ રાહુલ પ્રેમનાથ કુશવાહા હોવાનું તથા જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળેલ છે. ઉપરાંત તેના ખિસ્સામાંથી સ્કૂલ દ્વારા ઇસ્યુ થયેલું આઈ કાર્ડ વગેરે મળી આવ્યું, જેમાંથી તે કૃષ્ણા સ્કૂલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું માલુમ પડ્યું છે.
જેથી રેલવે પોલીસે મૃતકના માતા પિતા અને શાળાના સંચાલકોને જાણ કરી સ્થળ ઉપર બોલાવી લીધા હતા. મૃતક યુવાન 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો, જેનું આજે સવારે પરિણામ આવ્યું હતું, જેમાં ઇન્ટરનેટ મારફતે વહેલી સવારે તપાસ કરતા પોતે નાપાસ થયો હોવાનું તેને જાણ થતા આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જામનગર ખાતે ધરાજનગર પાસે આવેલ કોળમિલના ઢાળિયા પાસે આવેલ રેલવે ટ્રેક ઉપર સવારે ભાવનગરથી ઓખા જતી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રાહુલ પ્રેમનાથ કુશવાહા નામનો એક 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એને પોતાનું માથું ત્યાં મૂકી અને સુસાઇડ કરેલ છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે. જામનગર 8 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 8 9 ન્યૂઝ.